વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સુરૂપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું ધોરણ 3 નું છે આપણો વિષય છે આપણો આસપાસ પાઠ 12 નું આપણે શીખી ગયા સમજૂતી શીખી પછી પાઠ થોડો ઘણો આપણે વાંચ્યો પ્રશ્ન જવાબ આપું આપણે કરી આપું તમારી જાતે કરવા માટે આપ્યા બરાબર તો આખો પાઠ કમ્પ્લીટ કરજો અને પૂરેપૂરું જે પ્રશ્ન જવાબ છે વિચારીને લખજો હવે અહીં આપણે જોવાનું છે પાઠને અનુરૂપ ખાલી જગ્યા અને જોડકા બરાબર તો ચાલો જોડકા કેમ જોડાઈ તો તમને આવડે છે અને ખાલી જગ્યામાં એક શબ્દ મૂકીને પૂરો આ જરા કહું છું એટલે તમારે તમારી બુકમાં લખી લેવાનું છે અથવા તો ટીક કરી લો કે એ રીતના તમે તમારી બુક બનાવી હોય તો એમાં લખી અને બાકી ખાલી જગ્યા પર નાખજો આ જોડકા મેં પૂછ્યું કે સામે જવાબ આવ્યા જોઈએ પણ ખાલી જગ્યામાં આપણને કોન્સ આવ્યા હોતા નથી એટલે ચાલો આપણે ખાલી જગ્યા પહેલે જોઈએ રસ ચાર રસ્તા પર વાહનોના આવાગમનને ખાલી જગ્યા સંભાળે છે ચાર રસ્તા ઉપર આપણે જોઈએ છે સ્કૂટર વાહનો એ પોતાની સાથે જાય છે તો ત્યાં અહીંયા ખબર છે ટ્રાફિક થઈ જાય છે તો એ એક જે કામ છે આવાગમન એટલે એક બાજુ વાહન આવતા હોય અને જતા હોય એની સંભાળ કોણ રાખે છે તો અહીંયા કોણ ઉભા હોય છે ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા લખો ટ્રાફિક પોલીસ પછી સુધાને મની ઓર્ડર દ્વારા રૂપિયા મોકલવા છે તો સુધા ક્યાં જશે મની ઓર્ડર કરવાનું છે ક્યાં જશે પોસ્ટ ઓફિસે પછી લોકો નાસ્તા કરવા ભોજન કરવા અને રહેવા માટે જાય તે સ્થળ જો આપણે ગમે ત્યાં પર આ લાંબી મુસાફરી ગયા હોય અને રાત પડી ગઈ હોય ભૂખ લાગી હોય નાસ્તો કરવો હોય અથવા તો તમે ક્યાંક સવારથી બસમાં જાઓ છો બીજા ગામમાં તો લાંબો રસ્તો હોય તો ઘણી વાર ખબર છે ને બસ હોટેલમાં ઉભી રહે છે નાસ્તો કરવા માટે ભોજન કરવા માટે અને જો રહેવા માટે પણ ત્યાં સ્થળ હોય તો એને શું કહેવાય હોટેલ હોટેલમાં ઉભા રહે છે ને આપણે જ્યાં પણ નાસ્તો કરવા પછી ચોથી ખાલી જગ્યા છે પરિચારિકાની ફરજનું સ્થળ પરિચારિકા એટલે નર્સ નર્સ ક્યાં કામ કરે દવાખાના તો આપણે અહીં શું લખીશું હોસ્પિટલ અથવા તો તમે દવાખાનું પણ લખી શકો જ્યાં નર્સ કામ કરે હવે અબ્દુલને નમાઝ પઢવા જવું છે તો તે ક્યાં જશે નમાઝ પઢવા ક્યાં જવાય મસ્જિદમાં તમારા માથાના વાળ ટૂંકા કરી સરખી રીતે સવારવાના છે કે સરખા ઓળવાના છે તો તમે કોની પાસે જશો વાળ કપાવવા આપણે કોની પાસે જઈએ ખાલી જગ્યાને બરાબર સમજવાની છે તો આપણે શું લખીશું વાળંદ વાણંદ પાસે આપણે વાળ કપાવવા જઈએ તો આવી રીતે તમને ગમે તે પૂછે તો તમને આવડવું જોઈએ અથવા તો એમ પૂછે કે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે તો આપણે એ કેસની સમજૂતી માટે ક્યાં જઈશું તો લખવાનું ન્યાયાલય બરાબર એવી રીતે સ્કૂટરમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું છે પેટ્રોલ પુરાવું છે તો તમે ક્યાં જશો પેટ્રોલ પંપ તો આવી રીતે કોઈ પણ ખાલી જગ્યા હોય કામને લગતી તો તમને આવડવી જોઈએ ચાલો હવે જોઈએ જોડકા વિભાગ અ માં પ્રશ્ન જગ્યાનું નામ બતાવ્યું છે અથવા તો પ્રશ્ન પૂછ્યો છે એમ પણ કહી શકો અહીંયા ઉત્તર માટેની જગ્યા ખાલી છે અને અહીંયા વિભાગ બ આવ્યો છે આમાં બધા જવાબ આવ્યા છે પણ કેવા છે આડા અવળા છે આપણે આની સામે સાચો જવાબ લખવાનો છે તો પેટ્રોલ પંપ અહીંયા શું હોય ગેસ અને ડીઝલ ચાલો ફટાફટ તમારી જાતે ગોતવા માંડો જી હવે તો આપણે 12મો પાઠ પછી ગયા એટલે જોડતા તો બધાને આવડવા જ જોઈએ જવાબ સામો છે ફક્ત એને સાચો ક્રમ આપીને લખવાનો છે બેંક બેંકમાં શું કામ થાય જોવો જે પાછળથી કયું આવશે રૂપિયાની લેવડ દેવડ પછી શાળા તો શાળા શું કામ કરે બાળકોને શિક્ષણ આપતું સ્થળ લખો અહીંયા બાળકની શિક્ષણ આપવું સ્થળ ઈસ્યુ છે શાળા તો પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસમાં શું થાય ટપાલ અને મની ઓર્ડર પહોંચાડવામાં આવે રૂપિયાનું કોઈ પણ પાર્સલ કરવાનું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપિયા મોકલવા હોય અથવા તો હોય તો ટપાલ મોકલવું હોય તો એ કામ પોસ્ટ ઓફિસ કરે છે મની ઓર્ડર દ્વારા હોસ્પિટલમાં શું કામ થાય તો શું બાકી ગયું દર્દીની સારવાર
આ થઈ ગયા આપણા ખાલી જગ્યા અને ચોટકા પાર્ટ 12 ને પૂરા થયા. હવે નેક્સ્ટ લેક્ચર માં આપણે પાર્ટ 12 ના પ્રશ્ન જવાબ જે મહત્વના છે એ આપણે શીખીશું.